સુરેન્દ્રનગર ખાતે વીરાંજલિ કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહીદોની યાદમાં વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેને જોવા અને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર એપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શહીદોની યાદમાં વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર સાઈરામ દવે અને તેમની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। દેશ માટે હસતા મોડે જીવ આપી શહીદી વહનાર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા, જેને જોઈ જનમેદની અભિભૂત થઈ ગઈ હતી। અંદાજે 100થી વધુ કલાકારોના કાફલા દ્વારા વતનના વિસરાયેલા વીરોની યાદોને સ્ટેજ ઉપર આબેહૂબ રજૂઆત કરતા લોકોએ મન ભરીને કાર્યક્રમને માણ્યો હતો। શહીદોની શહાદત અને યાદ કરી વંદન કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુચપરા, મંત્રી કિરીટસિંહ રાણા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ હેતલબેન ચાની, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય સહિત યુવા ભાજપ, શહેર ભાજપ અને જિલ્લા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડની ધરતી ઉપર વીરાંજલિ કાર્યક્રમ કરવાનો એક અદભુત આનંદ મળ્યો। સરદારશ્રી રાણા જે પંથકે આપ્યા એ પંથકની અંદર આમ જુઓ તો પહેલીવાર વીરરસની દેશભક્તિનો આ કાર્યક્રમનો આનંદ હતો। લોકોમાં પણ એટલો ઉત્સાહ હતો અને લગભગ 20,000થી વધારે લોકોની સંખ્યાએ આ કાર્યક્રમને સુરેન્દ્રનગરના એમસી આર્ટ્સ એન્ડ કોલેજના ગ્રાઉન્ડમાં દિલથી માણ્યો। કેટલા બધા પ્રસંગો એવા હતા કે જેમાં લોકોની આંખો ભીની થઈ અને લોકોએ ચીચિયારી પાડી। મને આનંદ છે કે ઝાલાવાડની ધરતી ઉપર, સુરેન્દ્રનગરની ધરતી ઉપર લોકોએ દેશભક્તિની આ વાતને ખૂબ હૃદયપૂર્વક સ્વીકારી। ઝાલાવાડનો આભાર।